અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડા વર્ષે કરોડોના વિકાસ કામો કરવાનો દાવો કરે છે, પણ વાસ્તવિક સ્થિતિ એવી છે કે આ કરોડો રૂપિયાનો ખર્ચ ભ્રષ્ટાચારમાં ધોવાઈ જાય છે. શહેરની ફરતે આવેલા એસપી રિંગ રોડની ઘોર ખોદાઈ ગઈ છે. શહેરમાં ભારે વરસાદ પડ્યો નથી, તેમ છતાં એસપી રિંગ રોડનું અસ્તિત્વ મટી ગયું છે. રોડ પર ધૂળ અને કાંકરીઓ છવાઈ ગઈ છે. સ્માર્ટ સિટીના નામે શરમાવે તેવી સ્થિતિ એસપી રિંગ રોડને જોતા લાગી રહી છે. એવું લાગે છે કે શહેરમાં નહીં, ગામડામાંથી પસાર થતા હોઈએ. આવા રોડના કારણે ઔડાના વહીવટ સામે સવાલ ઊભા થયા. શું ખરાબ રોડ બનાવવા માટે આટલો ખર્ચ કરવામાં આવે છે? હલકી ગુણવત્તાના નવા રોડ કોન્ટ્રાક્ટરને ખુશ કરવા માટે બનાવવામાં આવે છે કે પછી નેતાઓને? અમદાવાદના રસ્તાઓ બિસ્માર બનવાની સ્થિતિ યથાવત છે. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર સરદાર ધામથી લઈ અને વૈષ્ણોદેવી જવા વચ્ચેનો જે રસ્તો છે, વૈષ્ણોદેવી ચાર રસ્તા જવા વચ્ચેનો રસ્તો છે, તે અત્યારે ઉબડખાબડ ખાડાઓથી ભરાયેલો હોય તે પ્રકારના દ્રશ્યો છે. જે પ્રમાણે રસ્તો બિસ્માર છે, અહીંયાથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. નવનિર્મિત જે અંડરબ્રિજ છે એની બાજુનો જે રસ્તો છે તે આખે આખો રસ્તો બિસ્માર હોય તે પ્રકારની સ્થિતિ હાલ સામે આવી રહી છે. સરદારધામ કે જ્યાં બાળકો ભણવા માટેની પ્રવૃત્તિ માટે રહેતા હોય છે, સાથે જ સામે કુસુમ ધીરજલાલ હોસ્પિટલ એટલે કે કેડી હોસ્પિટલ આવેલી છે. આસપાસમાં ઘણા બધા રહેવાસો પણ છે, સાથે જ અહીંયા મંદિર પણ આવેલા છે, એટલે લોકોની અવર જવર વધુ હોય તે પ્રકારનો આ રસ્તો છે. બીજી બાજુ સરદાર પટેલ રિંગ રોડથી ગાંધીનગર જવા માટે વૈષ્ણોદેવી ચાર રસ્તા બાજુ જે વળાંક આવે છે તે પણ અહીંયાથી જ આવે છે, એટલે કે જે ગાંધીનગર જનારા લોકો હોય તેમને પણ હાલાકી પડે છે. અને સરદાર પટેલ રિંગ રોડ ઉપર યા તો મંદિરે યા તો દવાખાને જવા માટે અહીંયાથી નીકળતા લોકો અથવા તો સામાન્ય વાહન ચાલકો તમામને આ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. કારણ છે કે પ્રશાસન દર વર્ષે આ રસ્તાના રીસર્ફેસિંગનું કામ તો કરે છે, પરંતુ યોગ્ય કામગીરી ન થતાં ક્યાંક ને ક્યાંક દર વર્ષે આ રસ્તા પર ખાડા પડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. ગત વર્ષે જ આ રસ્તાને ફરીથી રીસર્ફેસ કરવામાં આવ્યો હતો, પરંતુ એ વરસાદ પડવાની સાથે જ રસ્તાની સ્થિતિ ફરીથી એક વખત બિસ્માર બની હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની હદમાં આવતી આ જગ્યા પર યોગ્ય રિપેર કામ થાય તે પણ એટલું જ આવશ્યક છે. કેમેરામેન અજય પાંડે સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ.